गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजामा। सब्जेक्ट इंग्लिश स्टैंडर्ड 6 यूनिट 1 ग्रामर पार्ट्स 4 प्रेपोजिशन नाम योग्य अव्यय। एना पहला आपणे यूज ऑफ वेर, वेर नो मतलब थाय छे क्या। वेर एटले क्या। कोई व्यक्ति के वस्तु क्या छे तेनु स्थान जाणवा माटे इंग्लिश में वेर वडे प्रश्न पूछवामां आवे। व्यक्ति के वस्तुनु स्थान क्या छे तेनु स्थान जाणवा माटे वेरनो उपयोग अथवा वेर वडे प्रश्न बनावामां आवे छे। दाखला तरीके आ डस्टर छे, द डस्टर इज ऑन द टेबल। अ बुक इज ऑन द टेबल। आपणे एम कहीए कि वेर इज योर बुक, वेर इज योर बुक। तारी चोपड़ी, तारू पुस्तक क्या छे, तो लखू के माय बुक इज इन माय बैग। वेर इज योर पेन, तो माय पेन इज इन माय पॉकेट। वेर इज अ डस्टर, अ डस्टर इज ऑन द टेबल। आवी वेर इज योर फादर, तमारा पप्पा क्या छे, माय फादर इज इन द ऑफिस। वेर इज योर मधर, तमारी माता क्या छे, तो माय मधर इज इन द किचन। आ रीते आपणे वेर वडे जुदा जुदा प्रश्नों, वस्तु के व्यक्ति क्या छे एनु स्थान जाणवा माटे आपणे वेरथी प्रश्न बनावीए छीए। वस्तु कई जग्याए छे एनु स्थान जाणवा माटे ચોક્કસ સ્થળ દર્શક હોય તો એના માટે વિવિધ પ્રેપોઝિશનો વપરાય છે, નામ યોગી અવ્યવ કહેવાય છે। આ નામ યોગી અવ્યવ અંગ્રેજીમાં પ્રેપોઝિશન કહેવાય છે, જ્યારે ગુજરાતીમાં નામ યોગી અવ્યવ કહેવામાં આવે છે। મિત્રો, વેર વડે મેં શીખવાડ્યું તમને કે વેર ઇઝ યોર બુક, તો માય બુક ઇઝ ઇન માય બેગ। આ ઘણા બધા પ્રશ્નો આપણે બનાવી શકીએ છીએ। વેર ઇઝ યોર અંકલ, તો માય અંકલ ઇઝ ઇન ધ સ્કૂલ, ગમે તે હોય આવતા। અથવા વેર ઇઝ યોર ગ્રાન્ડફાધર, તો માય ગ્રાન્ડફાધર ઇઝ ઇન ધ ટેમ્પલ। વેર ઇઝ યોર ગ્રાન્ડમધર, તો માય ગ્રાન્ડમધર ઇઝ ઇન ધ ગાર્ડન। આ રીતે આપણે વેરથી પ્રશ્નો બનાવી શકીએ છીએ। યુઝ ઓફ વેર, વેર ટૂંકમાં વસ્તુનું સ્થાન અને વ્યક્તિનું સ્થાન જાણવા માટે અંગ્રેજીમાં વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે। વેરનું ગુજરાતી થાય છે ક્યાં, પ્રશ્ન પૂછવા માટે વેર એટલે ક્યાં। પ્રેપોઝિશનનું ગુજરાતી થશે મિત્રો નામ યોગી અવ્યવ। પ્રી, પ્રીનો મતલબ થશે આગળ, અને પોઝિશન એટલે સ્થાન। ઇંગ્લિશમાં એને અંગ્રેજીમાં કહેવાય છે પ્રેપોઝિશન। પ્રી એટલે આગળ, પોઝિશન એટલે સ્થાન। પ્રીનો મતલબ આગળ અને પોઝિશન એટલે સ્થાન, સ્થાનની આગળ લાગતું અવ્યયને કહેવાય છે પ્રેપોઝિશન કહેવાય છે। આટલા પ્રેપોઝિશનો આપણે ભણવાના છે, એક ઓન, પર અથવા ઉપર,
એકબીજાની ઉપર અડેલી અડેલી અથવા અડેલી ન હોય ત્યારે ઓન વપરાય છે. અગાઉના સ્ટાન્ડર્ડ 5th 4th માં ભણી ગયેલા છો તમે. ઇન એટલે મો અથવા અંદર, અંડરનો મતલબ નીચે, ઓવર એટલે ઉપર, અડેલી ન હોય, એકબીજાને ટચ ન થયેલી હોય, એના માટે ઓવર શબ્દ વપરાય છે ઇંગ્લિશની. નિયર એટલે પાસે. આ ચાર વસ્તુ આપણે ભણી ગયેલા છે, ઓન, ઇન, અંડર ને નિયર, સ્ટાન્ડર્ડ 5 સ્ટાન્ડર્ડ 4ની અંદર તમારા આવતા. ઇન્ટુ એટલે ની અંદર, જ્યારે ક્રિયા ચાલુ હોય, અંદર જતી હોય ત્યારે ઇન્ટુ વપરાય છે. બિહાઇન્ડનો મતલબ પાછળ, અને બિફોર એટલે પહેલા અથવા ના સામે. પહેલું આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓન. એક વસ્તુ એકબીજાને અડીને અથવા સ્પર્શીને ઉપર પડી હોય, દાખલા તરીકે આ ડસ્ટર છે એકબીજાનો, ટેબલ અને એના અડેલી છે, પડેલી છે, ત્યારે ઓનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ લખવા તો લખી શકાય કે માય પર્સ અથવા ડસ્ટર, અ ડસ્ટર ઇઝ ઓન ધ ટેબલ. ધ ડસ્ટર ડસ્ટર ટેબલ ઉપર છે, તો અ ડસ્ટર ઇઝ ઓન ધ ટેબલ, અડેલી છે, જેના માટે ઓન પ્રેપોઝિશન વપરાય છે. બીજા નંબરમાં વાપરતો દિવસની આગળ પણ, જે દિવસ હોય, સન્ડે હોય, મંડે હોય, ટ્યુઝડે હોય, એની આગળ પણ મિત્રો ઓન વપરાય છે. દાખલા તરીકે વાક્ય લખવું હોય તો લખી શકાય કે માય બ્રધર વિલ કમ ઓન સન્ડે અથવા મંડે, જે લો ઓન સન્ડે. ટૂંકમાં ઓન 3 જગ્યાએ વપરાશે. એક તો વસ્તુ ક્યાં પડી છે એનું માટે, અ ડસ્ટર ઇઝ ઓન ધ ટેબલ. બીજો દિવસ માટે વપરાય છે, થોડું ડિટેલમાં છે. માય બ્રધર વિલ કમ ઓન ધ સન્ડે. માય ફાધર વિલ ગો ટુ ગોવા ઓન સેટરડે. સમય દર્શાવવા માટે પણ ઓનનો ઉપયોગ થાય છે. સમય દર્શાવવા માટે ખાસ કરીને ગાંધીજી વોઝ બોર્ન ઓન 1869. ગાંધીજી વોઝ બોર્ન ઓન 1869. ટૂંકમાં જે પ્રેપોઝિશન છે એ પ્રેપોઝિશન અ ડસ્ટર ઇઝ ઓન ધ ટેબલ, અડેલી વસ્તુઓ માટે. માય બ્રધર વિલ કમ ઓન સન્ડે, દિવસના નામ આગળ. ગાંધીજી વોઝ બોર્ન ઓન, ટૂંકમાં 3 વસ્તુઓ માટે વપરાશે. ખાસ કરીને મેં કીધું એકબીજાની વસ્તુ અડેલી હોય ત્યારે ઓન વપરાશે. દિવસ માટે સન્ડે યા મંડે, ટ્યુઝડે, વેન્ઝડે, થર્સડે, ફ્રાઈડે, એના માટે પણ ઓન વપરાય. અને સમય, ટૂંકમાં આપણે જે સાલ હોય છે, સાલની નામની આગળ પણ વપરાશે. બીજા નંબરનું પ્રેપોઝિશન જોઈશું આપણે, ઇન. ઇન આવી ગયેલું છે. ઇનનો મતલબ મો અથવા અંદર, મો અથવા અંદર એવો થશે. સાથે સાથે ધેર પણ લેતા જઈએ. ધેરનો મતલબ, ધેર એટલે ત્યાં, પણ અર્થ એવો કરવાનો છે વાક્યની શરૂઆત કરવા માટે. એક વચન વાક્ય હોય તો ધેર ઇસથી કર થાય છે, બહુ વચન હોય તો ધેર આર વડે વાક્ય બને છે. ઇન, કોઈ વસ્તુ અંદર રહેલી હોય, સ્થિર હોય. દાખલા તરીકે આ પેન છે મારી, એ મારા ખિસ્સામાં સ્થિર પડેલી છે.
ત્યારે ઇનનો ઉપયોગ થાય છે. દાખલા પેન ખિસ્સામાં છે, પેન ખિસ્સામાં છે તો લખી શકાય અ પેન ઇઝ ઇન ધ પોકેટ. પેન ખિસ્સામાં છે તો અ પેન ઇઝ ઓન ધ પોકેટ. પોકેટનો મતલબ ખિસ્સું. મહેશ ઓફિસમાં છે, મહેશ ઓફિસમાં છે તો ઇંગ્લિશ લખવું લાગે છે કે મહેશ ઇઝ ઇન ધ ઓફિસ. આને તમારે ધેર વડે વાક્ય બનાવવું હોય તો લખી શકાય કે ખિસ્સામાં ખિસ્સામાં પેન છે. જો પ્રેપોઝિશન ધેર ક્યારે વપરાય, અહીંયા ધેરનો મતલબ ત્યો કરવાનો નથી પણ ધેર ક્યો વપરાય. જો પ્રેપોઝિશન આગળ આવે અને મેઇન સબ્જેક્ટ પાછળ જાય ત્યારે તમારે ધેર ઇઝ અને ધેર આર વપરાય છે. ધેર ઇઝ અને ધેર આર. મિત્રો, ધેર ઇઝ એક વચનમાં આવે છે, ધેર આર એ બહુવચનમાં પ્યુલરમાં વપરાય છે, પેલું સિંગ્યુલરની અંદર વપરાય છે. ખિસ્સામાં પેન છે તો અને વાક્ય બનાવવું હોય તો ધેર ઇઝ અ પેન ઇન ધ પોકેટ, ઇન ધ પોકેટ. જો પ્રેપોઝિશન આગળ આવતું હોય ત્યારે તમારે ધેર ઇઝ અને ધેર આર વડે વાક્ય બનાવો. એક વચન હોય તો ધેર ઇઝ, અહીં એક વચન ખિસ્સામાં પેન એક જ. There is a pen in the pocket. પણ વાક્ય પ્રેપોઝિશન પાછળ હોય, પેન ખિસ્સામાં છે તો અ પેન ઇઝ, અ પેન ઇઝ ઇન ધ પોકેટ. બીજું વાક્ય શીખવાડું તમે. મારા પુસ્તકો મારા દફતરમાં છે, મારા પુસ્તકો મારા દફતરમાં છે તો શું લખશો? માય બુક્સ, બહુવચન, પુસ્તકો બહુવચન છે, આર ઇન માય બેગ. એવું કીધું હોત કે મારા દફતરમાં મારા પુસ્તકો છે, લખવાનું બહુવચન છે, ધેર આર માય બુક્સ ઇન માય બેગ. પ્રેપોઝિશન આગળ આવે ત્યારે તમારે ધેર ઇઝ, અહીં બહુવચન છે, પુસ્તકો બહુવચન છે એટલા માટે આવશે, ધેર આર માય બુક્સ ઇન માય બેગ. ટૂંકમાં પ્રેપોઝિશન આગળ હોય ત્યારે તમારે એક વચન હોય તો ધેર ઇઝથી શરૂઆત કરવાની, અને બહુવચન હોય તો ધેર આરથી શરૂઆત કરવાની. નેક્સ્ટ પ્રેપોઝિશન જોઈશું, ની અંડર. અંડરનો મતલબ થાય નીચે. આ બધું અગાઉ ભણી ગયા છે. અંડરનો મતલબ નીચે. એમાં લખો બિલાડી ટેબલ નીચે છે,
તો એનું સેન્ટેન્સ બનાવવો તો એકદમ સહેલો છે. અ કેટ ઇઝ અંડર ધ ટેબલ. પણ વાક્ય એમ હોય કે ટેબલ નીચે બિલાડી છે. પ્રેપોઝિશન આગળ આવ્યું. આ પ્રેપોઝિશન આગળ આવે ત્યારે તમારે ધેર ઇઝ અથવા ધેર આર વડે વાક્ય બનાવવાનું છે. એમાં જોઈએ તો બિલાડી એક વચન છે એટલે ધેર ઇઝથી બનશે. બિલાડીઓ કીધું તો ધેર આરથી બનો. ધેર ઇઝ અ કેટ અંડર ધ ટેબલ. આ અંડર કૂતરો ટેબલ નીચે છે તો કહી શકે અ ડોગ ઇઝ અંડર ધ ટેબલ. અથવા કબાટ નીચે છે તો અ ડોગ ઇઝ અંડર ધ કબોર્ડ. એના પછી જોઈ લઈએ નિયર. આ અગાઉના જે સેલ નિયરનો મતલબ પાસે નજીક. ચોકીદાર દરવાજાની પાસે છે. અ વોચમેન ઇઝ નિયર ધ ગેટ. પ્રેપોઝિશન આગળ આવે દાખલા તરીકે દરવાજાની પાસે ચોકીદાર છે તો લખા કે ધેર ઇઝ અ વોચમેન નિયર ધ ગેટ. નિયર ધ કેટ. મારું ઘર મંદિરની પાસે છે તો માય હાઉસ ઇઝ નિયર ધ ટેમ્પલ. અથવા એમ કીધું કે મંદિરની પાસે મારું ઘર છે. પ્રેપોઝિશન આગળ આવ્યું મંદિરની પાસે મારું ઘર છે તો ધેર ઇઝ માય હાઉસ નિયર ધ ટેમ્પલ. ધેર ઇઝ માય હાઉસ નિયર ધ ટેમ્પલ. ટૂંકમાં પ્રેપોઝિશન આગળ આવે ત્યારે તમારે લખવાનું ધેર ઇઝ માય હાઉસ નિયર ધ ટેમ્પલ. એના પછી જોઈએ ઓવર. હવે ઓવર જે તમે અગાઉ પણ અભ્યાસક્રમો ભણેલા નથી. ઓવર એટલે ઉપર, પણ અડેલી ન હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ ઉપર હોય પણ એને અડકેલી કે સ્પર્શ ન હોય ત્યારે ઓવર શબ્દ વપરાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે પંખો મારા માથા ઉપર છે. પંખો મારા માથા ઉપર. પંખો મારા માથા ઉપર છે. માથાને પંખાને સ્પર્શ નથી હોતો. ઉપર છે માથા પણ એકબીજાને સ્પર્શ કે અડેલું નથી. તો એને લખવું હોય તો અ ફેન ઇઝ ઓવર માય હેડ. HEAD. એમ લખો તો ચાલે. મારા માથા ઉપર પંખો છે તો એમ લખો તો પ્રેપોઝિશન પેલું આવશે. મારા માથા ઉપર પંખો છે તો ધેર ઇઝ અ ફેન ઓવર માય હેડ. ઓવર માય
બીજું લઈએ નદી ઉપર મોટો પુલ છે There is a large bridge. There is a large bridge over the river. There is a large bridge over the river. ટૂંકમાં કહીએ તો એકબીજાની વસ્તુ અડકેલી હોવી જોઈએ નહીં ત્યારે ઓવર શબ્દ વપરાય છે ઓન ઇન અંડર ઓવર નિયર હવે જોઈએ મિત્રો ઇન ટુ ઇન ટુ પ્રેપોઝિશન અંદર ક્રિયા ચાલુ હોય ને અંદરની જેવા ક્રિયા ચાલુ હોય ત્યારે ઇન્ટુ વપરાય છે સાપ ધર્મ જાય છે સાપ ધર્મ જાય છે અ સ્નેક ક્રિયા ચાલુ હોય ને જઈ રહ્યો છે ત્યારે આ વપરાય છે ગોઈંગ ઇન્ટુ Going into the hall. There at a hall. Into the hall. Saap dharma jai se. Truck khidma padi rahi se. Bejala. Truck ખીણમાં પડી રહી છે હાલ જે ખીણ એટલે ખાઈમાં પડી રહી છે એમ તો અ ટ્રક ઇઝ ફોલિંગ ઇન ટુ ધ વેલી સાપ ધર્મો જઈ રહ્યો હાલ જવાનું ચાલુ છે એ દર્શાવવા અ સ્નેક ઇઝ ગોઈંગ ઇન ટુ ધ ટેપ ટૂંકમાં આઈએનજી ક્રિયા હોવી જોઈએ ક્રિયા ચાલુ હોવી જોઈએ તો એ દર્શાવવા માટે ઇન ટુ વપરાય છે આ બે નવા છે તમારા ઓવર એકબીજાને અડેલી ન હોય એવી વસ્તુ માટે તમારે ઓવર વપરાય છે ઇન ટુ ઇન ટુનો મતલબ ની અંદર અથવા મોક ક્રિયા ચાલુ હોય તો એક ચાલુ ક્રિયા દર્શાવવા માટે ઇન ટુનો ઉપયોગ થાય છે બિહાઇન્ડ હવે બિહાઇન્ડનો મતલબ પાછળ કાળું પાટિયું શિક્ષકની પાછળ છે પાછળ શબ્દ ખબર હશે કાળું પાટિયું શિક્ષકની પાછળ છે કાળું પાટીનો મતલબ થશે ધ બ્લેક બોર્ડ બી એલ એ સી કે બ્લેક બોર્ડ બી ઓ એ આર ડી ઇઝ બિહાઇન્ડ બિહાઇન્ડનો મતલબ પાછળ બિહાઇન્ડ ધ ટીચર મારી પાછળ કોક ઊભું હોય દાખલા તરીકે રીટા મીરાની પાછળ ઊભી છે તો રીટા ઇઝ બિહાઇન્ડ ઊભી છે રીટા ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ મીરા બિલાડી ખુરશીની પાછળ છે બિલાડી ખુરશીની
ખુરશીની પાછળ છે. અ કેટ ઇઝ બિહાઇન્ડ. અ કેટ ઇઝ બિહાઇન્ડ ધ ચેર. ખુરશીનો મતલબ ધ ચેર. ટૂંકમાં પાછળ જે વ્યક્તિ હોય છે એના માટે બિહાઇન્ડ શબ્દ વપરાય છે. બિહાઇન્ડનો મતલબ પાછળ. આફ્ટર પણ આવતો, આફ્ટર એટલે પણ પાછળ. પણ જ્યારે રનિંગ દોડતી હોય, દાખલા તરીકે કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો, ત્યારે શબ્દ આફ્ટર આવે છે. એ અગાઉ નેક્સ્ટ આવશે. ટૂંકમાં બિહાઇન્ડ એટલે પાછળ, ઊભો, સ્થિર હોય કે ગતિમાં. ગતિ હોય ત્યારે આફ્ટર શબ્દ વપરાય, પણ જ્યારે સ્થિર હોય છે ત્યારે બિહાઇન્ડ શબ્દ વપરાય છે. તો બિહાઇન્ડ. એના પછી જોઈએ એટ. એટ 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 છે નો મતલબ મો. સ્થળ અને સમય દર્શાવવાનો માટે, સ્થળ અને સમય દર્શાવ, પ્લેસ એન્ડ ટાઈમ, આ બે દર્શાવવા માટે એટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે નર્સ દવાખાને છે. નર્સ દવાખાને છે તો ધ નર્સ ઇઝ એટ ધ હોસ્પિટલ. શિક્ષક શાળામાં છે. ધ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. પોલીસ પોલીસ સ્ટેશને છે. તો ધ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. મમ્મી રસોડામાં છે. મમ્મી રસોડામાં છે તો માય મધર ઇઝ એટ ધ કિચન. માય મધર ઇઝ એટ ધ કિચન. ટૂંકમાં સ્થળ દર્શાવવા માટે એટનો ઉપયોગ થાય છે. સ્થળ દર્શાવવા માટે મોટાભાગે એટનો ઉપયોગ થાય છે. એના પછી જોઈએ બિફોર. બિફોર એટલે પહેલાં અથવા ના સામે. બિફોર એટલે પહેલાં અથવા નહીં સામે, એવો અર્થ થાય છે. દાખલા તરીકે ટ્રેન સમયથી પહેલાં પહોંચશે. ટ્રેન સમયથી પહેલાં પહોંચશે. બિફોરનો મતલબ પહેલાં. ધ ટ્રેન વિલ રીચ બિફોર ટાઈમ. બિફોર ટ્રેન સમયથી પહેલાં પહોંચશે. મતલબ કે ધ ટ્રેન વિલ રીચ બિફોર ટાઈમ. હું તારા ગયા પહેલાં આવીશ. હું તારા ગયા પહેલાં. I will come before you. I will come before you leave. ટૂંકમાં પહેલા શબ્દ આવે તો રીચ બિફોર શબ્દ વપરાય છે. ધ ટ્રેન વિલ રીચ બિફોર ધ ટાઈમ.
ફરી બોલું છું, ધ ટ્રેન વિલ રીચ બિફોર ધ ટાઈમ. રાકેશ તેની મમ્મીના પહેલાં નીકળી ગયો, તો રાકેશ લેફ્ટ બિફોર હિઝ મધર. રાકેશ લેફ્ટ, લીવનું પાસ્ટ ટેન્સ, લેફ્ટ બિફોર હિઝ મધર. ટૂંકમાં પહેલા શબ્દ આવે તો સમજી લેવાનો કે બિફોર વપરાશે, પછી શબ્દ પાછળ હોય તો સમજી લેવાનું કે બિહાઇન્ડ, આફ્ટર શબ્દ આવે તો સમજી લે રનિંગ ક્રિયા, કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો છે, આવી ક્રિયા ચાલુ હતા, એના માટે આફ્ટર શબ્દ આવશે. એ અગાઉ આવશે, આફ્ટર એટલે પછી, પણ ક્રિયા ચાલુ હોય, ક્રિયા ચાલુ હોય ત્યારે આ પ્રેપોઝિશન વપરાય છે. ફરી જોઈએ છે, બિફોર, ટ્રેન સમય પહેલાં પહોંચશે, ધ ટ્રેન વિલ રીચ બિફોર ટાઈમ. હું તારા ગયા પહેલાં, તો આઈ વિલ કમ બિફોર યુ લીવ. આફ્ટર એટલે પછી. ફરીથી ટૂંકમાં પ્રેપોઝિશન, નામ યોગ્ય અવ્યવ, ઓન ઇન અંડર ને નિયર એ તમારા આવી ગયેલા છે. ઓવર એટલે ઉપર, અડેલી ન હોવી જોઈએ વસ્તુ એકબીજાને, સ્પર્શ ન હોય. પંખો મારા માથા ઉપર છે, આકાશ મારા માથા ઉપર છે. ઇન્ટુ એટલે અંદર, જે ક્રિયાઓ જઈ રહી હોય ચાલુ હોય એ દર્શાવવા માટે ઇન્ટુ વપરાય છે. બિહાઇન્ડનો મતલબ પાછળ, બિફોર પહેલાં, એટ એટલે સ્થળ દર્શાવવા માટે વપરાય છે. વેર ખાસ કરીને મેં કીધું કે સ્થાન કે પ્રશ્ન પૂછવા માટે, વસ્તુ હોય કે વ્યક્તિ હોય એનું સ્થાન જાણવા માટે વેરનો ઉપયોગ થાય છે. ધેરનો મતલબ અહીંયા ત્યાં કરવા નથી, ધેરનો ઓપોઝિટ થાય હિયર, પણ અહીંયા હિયર એટલે અહીં, પણ અહીંયા વાક્યની શરૂઆત કરવા માટે. જો પ્રેપોઝિશન આગળ હોય તો ધેર એક વચન હોય તો ધેર ઇઝ, અને બહુ વચન હોય તો ધેર આરથી વાક્ય બનાવી શકીએ છીએ. વીસી ખત્રીમાંથી પેજ નંબર 6 ઉપર, 6 અને 7 ઉપર એક્ટિવિટીઝ 1 આપેલી છે. તમારે અંદરને અંદર પ્રેપોઝિશનની ખાલી જગ્યાઓ છે એ અંદર પૂરી દેવાની છે. પેજ નંબર 6 અને 7 ઉપર એક્ટિવિટીઝ 1 પ્રેપોઝિશનની ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ અંદરને અંદર પૂરી દેવાની છે. બીજા નંબરની એક્ટિવિટી છે એ 2 તો લખવાની નથી. એક્ટિવિટીઝ 11 ઉપર એક્ટિવિટીઝ 4 એ તમારે CW ચોપડામાં લખવાની છે, એ વાક્યો છે બનાવીને લખવાનું. 12 નંબર પેજ ઉપર એક્ટિવિટી 5 એ અંદરને અંદર વિસી ખત્રીમાં પૂરવાની છે. અને એક્ટિવિટીઝ 10 પેજ નંબર 13 અને 14 એ પ્રેપોઝિશનની ખાલી જગ્યાઓ છે, એ પણ તમારે વિસી ખત્રીની અંદર લખવાની છે. ટૂંકમાં માત્ર એક્ટિવિટીઝ 4 એટલી જ ખાલી તમારે CW ચોપડામાં લખવાની છે, બાકીની બધી એક્ટિવિટીઝ એટલે કે મેં જે આજે આપેલી છે 1, 5 અને 10 આ એક્ટિવિટીઓ તમારે વિસી ખત્રીમાં પૂરવાની રહેશે. બસ, થેન્ક યુ.